સર્કિટ ભાવી ગયા છે. તે દી મારા થોબડા ઉપર ને કપડા ઉપર ગયો તો ને. હવે જો સર્કિટ ભાઈ લુક બદલાવે, કોઈ છે નહીં ને, જો એવું કાંઈ વાંધો નહીં. સર્કિટ ભાઈ લુક બદલાવ્યો, બૂટ ને આમ જો કપડા. હવે છે ને ખુશી સેટ પાસે જવું છે, પણ આપણો કાળિયો કિંગ ક્યાં ગયો એને પહેલાં ગોતવો પડશે મારે. હવે હું કાળિયા કિંગ પાસે જાઉં. હાય, બોલો બોલો જોનભાઈ, અત્યારે નો મેળ આવે તમારા બોડીગાર્ડમાં? ના ભાઈ ના, સર્કિટ ભાઈનો યાર બોડીગાર્ડ મહિનો છે. તમારે યાર ફોન કરીશ તમને બધું પાકો કરીને. હા હા હા, જો હું ફોન કરું તમને પાંચ મિનિટમાં. એ કોણ છો ભાઈ તું? કોણ હું? હા તું મને ન ઓળખો? મને ન ઓળખતો તું? અરે બોસ, સર્કિટ બોસ તમે? સર્કિટ ભાઈ પોતે. પણ આ કઈ રીતે હીરો તમે બની ગયા? હીરો થઈ ગયો ને. ઓ આ ઓળખાતા જ તમે તો. કેમ પણ આમ જોતો? કઈ રીતે પણ? આપણે બદલું છે લુક. હું બદલું લુક, બદલું મેં લુક. શું થયું? હું લેવા. કેમ? આપણેલો કિસુ સેટ હતો ને. હા હા, ઓલો આપણે સેટ વાડી વાળો આપણને મારવા લીધો હતી. હા હા, ભગાડ્યા હતા. ભલે આપણને મારવા લીધો, પણ એને આપણે અહેસાસ દેખાડવાનો છે. દેખાડવો જ પડશે ને, આપણે ઇજ્જત કાઢ નાખી દીધી. સર્કિટભાઈ કોણ? એને દેખાડવું પડશે. હા, સર્કિટભાઈ નું નામ છે. હા, સર્કિટભાઈ તો હું છે કે તાત્કાલિક લુક બદલી કે ને તાત્કાલિક ડોને બની જાય. એ હું ઓળખતો તમને. હા એમ, તું ઓળખે ને મને? સર્કિટભાઈ તમને યાર ઓળ થાય કે ઓળખાણે, પણ અત્યારે તો ઓળખી ગયો. હા ઓળખી ગયો ને. તો આપણે છે ને ઓલા ખાપો છે ને આપણો બોડીગાર્ડ, એની યાર આપણે પ્લાન બનાવ્યો છે. ગદ્દાર? ગદ્દાર નથી તો એ આપણો જ માણસ છે. એવું છે? હા, આ બધું મારે તમને ન કહેવાનું હોય. ના ના, એ તો સાચી વાત. એની યાર આપણે એક એવો પ્લાન બનાવ્યો છે. હા, કેવો? કે કિસુભાઈ ને આપણે છે ને, હું તમારે રાય બોલો ઠેક, કિસુભાઈ ને આપણે એવો એસએસ દેખાડવાનો છે કે એમ થવું પડે કે નાના સર્કિટ ભાઈ ઝીરો માંથી હીરો બની જાય. તારોડિયા બતાવી દેવાના દિવસ. ધોળા દી આમ જોવે ને તારોડિયા દેખાય ને, બરોબર? ચાલ હવે, મેં પ્લાન બનાવ્યો છે. તારે અહીંયા આવીને બોલવાનું નથી. હું બોલું, હું ઉભો જ રહું. આમ કોણ લેખાણ મને ઉભરાઈ જવાનું? હા, તમારો બોડીગાર્ડ છું હું. ભલા ભલે આમ આલે, આપણે જઈશું. જઈશું, જઈએ. ચાલ હવે. ભાઈ કેમ કિસુ સેઠ, મજામાં? અરે એકદમ શાંતિ ભાઈ. એક ભૂલ થઈ ગઈ છે. કેમ, શું થયું? એક મારી છોકરીને છોકરો જોવા આવે છે, મેં અહીંયા બોલાવી લીધો. આવે છે ક્યારે? અત્યારે આવશે? હા અત્યારે જ. થોડી ભૂલ કહેવાય, તો સારામાં સારી વાત કહેવાય ને. છોકરો સારો છે ને? અરે એક નંબર. તો બોલાવેલો? હા આવતા જ છે. હા આ આવી ગયા. આવો આમરે ભાઈ. આવો. હા હા, કેમ છે? બસ મજામાં. કયો તમે? બસ એકદમ મજામાં. આ છોકરો આ તો વ્યવસ્થિત કમ્પ્લેટ ને? હા હો. શું તમે આમ ધંધો શું કરો? ધંધો? હા ધંધો આપણે બે ફેક્ટરી છે. હા નાના સારામ સારું. હા આ હું છે બૂટ આવે ને. હા એના તળિયા. હમ એની ઉપર. હા હા, જેલું સાપરું નાખીને એની ફેક્ટરી છે આપણે. ના ના, હોય આપણને તો એવો કઈ ખ્યાલ હોય નહીં ને. હા શું આમ ભણતર ભણતર તમારું? ભણતર? હા બપોર સુધી ભણ્યો છો? બપોર સુધી? હા સવારની નિશાળી છે ને. હા એટલે એટલે એમ એમ. ના ના, કામકાજ વ્યવસ્થિત છે. છોકરો જોયામાં બધી રીતે કમ્પ્લીટ છે. કમ્પ્લીટ જ હોય એમ જોવો ને તમે? ના ના, વ્યવસ્થિત વ્યવસ્થિત. આવો જ છોકરો છે ને, મારી છોકરી માટે મળી ગયો ને તો કામ થઈ જાય. કારણ કે છોકરો એકદમ વ્યવસ્થિત છે. આપણે જેવા જેવા છોકરા બને ત્યાં સુધી નથી મળવાના. હું કેમ પણ એકદમ ટનાટન વ્યવસ્થિત છે. આપણે આવા જ છોકરાની જરૂર છે. કે આ બધા એ તો ખાલી આમ ભાઈબંધ રીતે કે એવું જ્યાં કાંઈ ગણો, દોસ્તાર જ છે બધા. ઠેક વાંધો ને, સારા છે. સારા હોય ને, ભાઈબંધ જ એવા છે આપણે. અમે એકદમ પ્રોફેશનલ ધંધાવાળા, કોઈ આડોવાળો ધંધો નહીં. આઈ તો મેં એમ જોયું તું પહેલાં, પણ આ છેક જગ્યા બદલાવી લાગે છે. પહેલાં એટલે? ના ના, આમ જગ્યા બદલાવી લાગે છે. કે આ કોને, આ કોની આ છે? આ બધો ઇલાકો આપણો જ છે. એ ઇલાકો આ જમીન અમારી છે. ઠેક હા બરાબર, જમીન એ તો આપણે ખબર છે ભાઈ. કાંઈ વાંધો નહીં, વ્યવસ્થિત. બીજું ધામ તમારે કમ્પ્લેટ ને? આપણું બધું કમ્પ્લેટ જ હાલે. કમ્પ્લેટ કરવા જ આવ્યો છો? ના ના, સારામાં સારું કહેવાય. હા એટલે આમ કેમ છોકરો કેમ ભાઈ? ના એકદમ વ્યવસ્થિત. તમને કેમ લાગ્યું? અમને તો ત્યારે જ બોલાવ્યો હોય ને, આ ગેમ હોય ત્યારે. હા વ્યવસ્થિત વ્યવસ્થિત. આવો છોકરો બીજો તમારા ધ્યાનમાં હોય અથવા તમારો ભાઈ હોય સગા સંબંધી હોય તો કહેજો, મારી દીકરીને કરવાનું છે. કરવાનું છે ને? તમે મને ઓળખો છો? હે
ના ના આને ક્યાંથી હું ઓળખતો હોય? આ તો તમે અત્યારે બોલાવ્યો છો. ઓળખ્યા નહીં ને આમ યા. છોકરો વ્યવસ્થિત નથી. થોડું મોડું જોવો એનું તમે. છોકરો તમારો જન્મ હોય તો કહેતો. કમ્પ્લેટ હું સમજુ ને. ભાઈ હું નામ કિસુ શેઠ. ઠેક બરાબર. આમ પેલા મુલાકાત થઈ ગયેલી આપણને તમને ખબર હોય. અને ખ્યાલ નથી બને ત્યાં સુધી તો. કારણ કે મારા દોર રોજ અવર જોર કેટલાય માણસો મારે મળવાનું હોય. કહી દો શેઠ. ના ના તું જ કહી દે. આને ઓળખું નહીં. મોઢું જોવો તમે આનું. આ આપણા સર્કિટભાઈ. સર્કિટભાઈ પહોંચ્યો. જો હરખું જોવો મોઢું. આ તો આવ્યો ત્યારે ઝીરો હતો ને. હીરો ક્યાંથી થયો? આ બધા લુકના પ્રતાપ છે સર્કિટભાઈ. તારી છોકરી આની અર દેવાની વાત કરે કરી નથી થયા. મારે કોઈ બાયડી નથી ને છોકરી નથી. કુંવરો વાંઢો રખડું છું. તમને નથી ખ્યાલ કે આ બધું તમારું ષડયંત્ર છે? તો આ અમારા સર્કિટભાઈ. હા સર્કિટભાઈ મારા બોસ. તું ઝીરો માંથી હીરો કઈ રીતે થયો? હીરો માંથી હીરો ઈ બધું કરી નાખું મેં મારી રીતે. પણ લાગુ ને હીરો લાગે તો ખરો. પણ ચૂનો લગાડી ગયો હોય તું આખર મને. અમે બોસ હવે ગદ્દારી થોડા કરીએ. ગમે એમ તો મારો માણસ છે ને ઈ. એટલે આ બધો તમારો પ્લાન હતો? ગમે તે સર્કિટભાઈ ઝીરો માંથી હીરો બનતા વાર નથી લાગતી સર્કિટભાઈ ને. હા હું આ તો હું છે. તમને આ બધો મારે અહેસાસ દેલાવો તો કે તમે છે ને સર્કિટભાઈ ને મોળાનો સમજતા એમ. તમે સર્કિટભાઈ ને ઓળખી ના શક્યા? હા હું દારૂ ને અત્યારે બધા બોડીગાર મારી વાંહે આવ્યો. હશે હવે તો આપણે તો એટલી બધી હેસિયત નથી. પણ આવા ગદ્દારી નીકળે ને ત્યારે જ આ બધું થાય. એ આ બધાને કહી દે હાલો આપણે. અરે તમને બધાને કેટલો પગાર આપે છે? બોલો. 20,000 રૂપિયા બધાને પાવતારી અમારી. હાલો ચાલો. અને સર્કિટભાઈ હવે મૂકીને જતા રહીશો. 20,000 રૂપિયા કેટલા? એટલે એ ભલે 20 કે હું તમને વધારી દઈશ પગાર. 20,000 એડવાન્સ માં. એ પણ અત્યારે ચાલો. 20 આપે રોકડા. તું સર્કિટ મારી ગેંગ વીક માં વીકવા ગયો છો. હું તમને પગાર વધારી દઈશ. આપણે જતા નહીં ઇનામ. એ ચાલો. હાલો હવે બોલે પછી બીજું. સર્કિટભાઈ બનશે હવે હીરો. હાલો. એટલે પણ આવડે મને હદ વચ્ચે મૂકીને ક્યાં જાવ છો તમે? તને વધારી દઈશું પગાર. કઈ રાખ્યું નહીં. સંપૂર્ણ ખાટલો રાખ્યો. સર્કિટ તો બરબાદ કરી નાખ્યો આજે.